અને આપ બે સાઈન? બીજી સાઈન મારા હસબન્ડની છે. અમારું જોઈન્ટ એકાઉન્ટ છે. ધેટ્સ ઓકે, પણ આપ આ ચેક તમે મને શા માટે આપી રહ્યા છો? ડોનેશન છે, ચાલશે ને? આઈ એમ સોરી મિસિસ ગણાત્રા, હું આ ચેક લેવા માટે નથી આવ્યો. ડોક્ટર, તમે ડોક્ટર મને નથી કહી શકતા. મને ડોક્ટર સાંભળવાની ટેવ છે. અને તમે આ ચેક લેવા નથી આવ્યા તો પછી શું કામ આવ્યા છો? મેં તમને કહ્યું ને કે હું તમારા પતિ અભિજીત ગણાત્રાને મળવા આવ્યો છું. એ ઘરમાં નથી. વોટ? આટલી બધી ખરાબ તબિયત હોવા છતાં એ માણસ ઘરમાં નથી? એ બહાર કેવી રીતે જઈ શકે છે? ઓલરાઈટ, ક્યારે આવશે પાછા? ખબર નથી. તમારે કઈ મેસેજ આપ્યો હોય તો યુ કેન ટેલ મી. એમને કહેજો હું પાછો આવીશ. એમણે પ્રેક્ટિસ છોડી દીધી છે. વોટ? તમારા પોલીસ ડિપાર્ટમેન્ટની મેલ સાયકાયટ્રિસ્ટની જરૂર હશે, પણ એમણે પ્રેક્ટિસ છોડી દીધી. હું એ માટે એમને નથી મળવા માંગતો મેડમ. મારે બીજું કામ છે. એમને કહેજો હું કાલે પાછો આવીશ. ફરીથી અહીંયા પાછા આવવાની જરૂર નથી ઇન્સ્પેક્ટર. તમારે જે પણ કંઈ કહેવું હોય તે તમે મને કહી શકો છો. ઓલરાઈટ. ટેલ મી, તમારી પાસે નેવી બ્લુ કલરનું જેકેટ અને ગ્રે કલરની હેટ છે? આવા કપડાં હું પહેરતી જ નથી. હમણાં થોડા ઘણા વખતથી તમારા બંને વચ્ચે ઝઘડાઓ ચાલી રહ્યા છે, અણબનાવ બની રહ્યા છે. આઈ થિંક થોડા વખત પહેલા અભિજીતે ડાયવોર્સ પેપર્સ પણ તૈયાર કર્યા હતા. પણ ડાયવોર્સ આપ્યા નહોતા. કેમ? જરા હોશિયારીથી કામ લઈએ તો ડાયવોર્સ ટળી જાય છે ઇન્સ્પેક્ટર. અને વધુ હોશિયારીથી કામ લઈએ તો ડાયવોર્સ આપ્યા વગર આખો માણસ ટળી શકે છે. તમે કેવા શું માંગો છો? એજ કે અમને એવી ઇન્ફોર્મેશન મળી છે કે તમારા પતિ અભિજીત ગણાત્રાનું ખૂન થયું છે, અને એ ખૂન બીજા કોઈએ નહીં પણ તમે જ કર્યું છે મિસિસ ગણાત્રા. મેં? હું એનું ખૂન કઈ રીતે કરી શકું? ગંથી. ગંથી? યસ. ગંથી મેં એનું માથું ઉડાવી દીધું. નહીં, એની છાતીમાં તમે 5-5 ગોળીઓ ઠરવી દીધી છે. તમે શું બોલો છો? એનું તમને ભાન છે? હું સંપૂર્ણપણે ભાનમાં છું મિસિસ ગણાત્રા. તમે તમારા પતિનું ખૂન કર્યું છે અને તમારા પડોશી મનોર ભાટિયા એ આઈ વિટનેસ છે. શું કહ્યું મનોર ભાટિયાએ તમને? મિસિસ ગણાત્રા, શું કહ્યું મનોર ભાટિયાએ તમને? મિસિસ ગણાત્રા, ગન નીચે મૂકી દો પ્લીઝ. મિસિસ ગણાત્રા, મેં કહ્યું ને કે તમે મને ડોક્ટર કહીને બોલાવો. ઓલરાઈટ ઓલરાઈટ ડોક્ટર.